ચેનલ સ્ટડી એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ સાત વિષય ગુજરાતી સેમેસ્ટર ચેપ્ટર બાર જનની કવિતા તેની સંપૂર્ણ સ્વાદ્ય પોતીની સમજૂતી આજના વિડીયોની અંદર મેળવીશું તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રશ્ન પહેલો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો કવિ કોની જોડ નહીં ચડે એમ કહે છે જવાબ બી માતાની બે જગથી કોની જાત જુદેરી છે જવાબ બી માતાની ત્રણ કવિએ માતાના હૈયાને કોના જેવું કહ્યું છે જવાબ એ હિમંતની હેલ જેવો ચાર કવિએ માતાને કોના પ્રેમની પુતળી કહી છે જવાબ સી પ્રભુના પાંચ કવિ માતાની જાતા કોનાથી જુદી ગણે છે જવાબ એ જગથી જુદી છ માતાના હાથ શાનાથી ગૂંથેલા છે જવાબ સી હીરથી સાત માતાનો પ્રેમ કેવો હોય છે જવાબ સી એક સરખા પ્રવાહ જેવો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે ઉત્તર માતાને મધ અને મેઘજળ કરતા પણ મીઠી ગણવામાં આવી છે બે માતાની આંખ શાનાથી ભરેલી છે ઉત્તર માતાની આંખો અમી એટલે કે અમૃતથી ભરેલી છે ત્રણ દેવોને કોના દૂધ દોહ્યા છે ઉત્તર દેવોને માતાના દૂધ દોહેલા છે ચાર માતાના વીણ કેવા છે ઉત્તર માતાના વીણ વાહલથી ભરેલા છે પાંચ માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે ઉત્તર માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે છ માતાના કાળજામાં શું ભરેલું છે ઉત્તર માતાના કાળજામાં અનેક કોડ ઉમંગ અને અરમાન ભરેલા છે સાત માતાના હૃદયમાં શું મલકે છે ઉત્તર માતાના હૃદયમાં મૂંગી આશીષ એક સરખો છે ઉત્તર માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે નવ માતા કોના કરતા અચળ છે ઉત્તર માતા ધરતી કરતા અચળ છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નનો ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કાવ્યમાં આપેલા ગુણોનું વર્ણન ટૂંકમાં કરો ઉત્તર માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે એમાં પ્રેમની જોડ મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે અને એમાં વિણ વાહલતી પરેલા છે એનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચેલો છે એના પ્રાણ બાળક સાથે બાળક સાથે બંધાયેલા હોય છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારે માસ એક સરખો પ્રવાહ જેવો છે પ્રશ્ન 4 કાવ્યમાં ધરતી ગંગા વાદળી તેમજ ચંદ્ર કરતા માતાને કેવી રીતે ચડિયાતી બનાવાય છે એક ધરતી ઉત્તર ધરતી માતા ક્યારે ધ્રુજે છે પણ ગમે તે પરિસ્થિતિમાં માતાનો પ્રેમ અચળ રહે છે બે ગંગા ગંગાના પ્રવાહમાં વધઘટ રહે છે પણ માતાના પ્રેમ પ્રવાહમાં કદી વધઘટ રહેતી નથી ત્રણ વાદળી ઉત્તર વાદળી ક્ષણભરમાં વર્ષીને શાંત થઈ જાય છે પણ માતાનો પ્રેમ સંતાન પર સતત વરસતો રહે છે ચાર ચંદ્ર ચંદ્રની કળામાં વટઘટ થાય છે જેથી ચાંદને ક્યારેય ઝાંખી પડે છે પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઝાંખો એટલે કે ઓછો થતો નથી પ્રશ્ન પાંચ

કાવ્ય પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો માના હૈયાના હરખમાં જ એની મૂંગી આશીષ પ્રગટ થાય છે એની આ મૂક આશીષની હાલ માણ્યા કરીએ તો પણ ક્યારેય એ ખૂટતી નથી કાવ્ય પંથી જોઈએ મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ લેતા ખૂટે ના એની લહારે પ્રશ્ન સાત નીચેની કાવ્ય પંક્તિઓમાં યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યાની ભરેલી એની આ રે લોલ જવાબ અમે બે જગનો આધાર એની ખાલી જગ્યા રે લોલ જવાબ આંગળી ત્રણ માડીનો ખાલી જગ્યા બારે માસ રે જવાબ મેઘ પ્રશ્ન આઠ નીચેના શબ્દોના વાક્યમાં પ્રયોગ કરો એક અમી વાક્ય માતાના આંખ માતાની આંખો અમીથી ભરેલી છે માતાનું હૃદય હેમંતની હેલ જેવું છે ત્રણ વ્યોમ રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે ચાર ધોયલું માતાનો પ્રેમ દેવો માટે દોહલો હોય છે પ્રશ્ન નવ નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો એક માતા તો જનની માત અને માળી બે આકાશ તો જવાબ આવશે વ્યોમ ત્રણ ધરતી તો ધરણી ચાર ચંદ્ર તો શશી અથવા ચંદ્ર દશ નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દ લખો એક પ્રેમ તો હેત અથવા પ્રીત બે જગ તો જગત અથવા વિશ્વ ત્રણ આંખ તો નયન અથવા નેત્ર ચાર ઉજાસ તો પ્રકાશ અથવા તેજ પાંચ નીર તો જળ અથવા પાણી છ શશી તો ચંદ્ર અથવા સુધાકાર

નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો એક પ્રસંગે અપાતી ભેટ જવાબ વાલ બે ચડે એટલે કે ખસે નહીં જવાબ અચળ પ્રશ્ન તેર નીચેના વાક્યમાંથી માંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો એક મીઠા મધુરની મીઠા મેહુલારે લોળ વિશેષણ મીઠા પ્રકાર ગુણવાચક વિશેષણ બે મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ વિશેષણ મૂંગી ગુણવાચક વિશેષણ માંડી નો બારે માંડીનો વિશેષણ બારે પ્રકાર સંખ્યાવાચક વિશેષણ પ્રશ્ન ચૌદ નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો જવાબ જનની તો જવાબ આવશે જાતિવાચક સંજ્ઞા प्रेम जवाब भाववाचक संज्ञा हेमंत तो व्यक्तिवाचक संज्ञा चार गंगा तो व्यक्तिवाचक संज्ञा पंदर नीचे न शब्दों ने शब्द कोश न क्रम में आंगड़ी आशीष उचाश हेमंत नीर उत्तर आशीष आंगड़ी उचाश नीर अच्छा नी हेमंत હવે જોઈએ પ્રવૃત્તિ તો સૌથી પહેલા આવશે પૂરક પ્રવૃત્તિ જોઈએ સૂચવ્યા મુજબ કરો એક માતાને જેના કરતા ચડિયાતી બનાવી છે તે શબ્દો અલગ તારવો પેલા જોઈએ જંગલ ધરતી જમના વાદળી ગંગા સૂરજ ચંદ્ર તારા વરસાદ વાવાઝોડું તુષનામી ધરતીકંપ અને મધ ઉત્તર ધરતી વાદળી ગંગા ચંદ્ર વરસાદ ને મત પ્રશ્ન આ અલગ તારવેલા શબ્દો પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો એક મત તો મીઠા મધુર મીઠા મેહુલારે લોલ એથી મીઠી છે મોરી માત બે ધરતી ધરતી માતાએ હશે ધ્રુજતીરે લાલ અચડા અચૂક એક માયરે ત્રણ ગંગા ગંગાના નીર તો વધે ઘટેરે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે ચાર વરસાદ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે પાંચ ચંદ્ર ચડતી ચંદાને કહેશે ચાંદની રે લોલ એનો અહીંયા આથમે ઉજાસ રે પ્રશ્ન ત્રણ માતૃપ્રેમ દર્શાવતી એક વાર્તા શોધીને લખો અને તેનું યોગ્ય શીર્ષક આપો માતૃ હૃદય ગીરમાં માલધારીઓના અનેક નેછળા હતા એમના કર્મના દાતિયા નામના સાતિક ઝૂપડા હતા માલધારીઓ દિવસે ઢોર મારવાનો ચરાવવા જતો સ્ત્રીઓ કરતી અને સાંજે બળતણ વીણવા ગિરના જંગલોમાં આઠેક ઉંમરનો એક બાઈ આઢેર ઉંમરની એક બાઈ રહેતી હતી એક સાંજેથી બળતણ વીણવા દૂર જંગલોમાં સાથે ચારેક વર્ષનું એક બાળક હતું બન્યું એવું કે માં સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ અને ત્યાં રહી બાળક પાછળ રહી ગયું ત્યાંની એક ભેખડ ઉપર અવાજ સાંભળ્યો પાસે બોળમાંથી બહાર નીકળીને સિંહનું એક બચ્ચું ભેખડ ઉપર ફરતું હતું બાળકની આંખ મળી બાળકે બચ્ચાને ઉચકી લીધું અને તેણે વાહલથી એની ઉપર હાથ ફેરવવા માંડ્યું માર્ગદારી સ્ત્રીએ ત્યાં અચાનક ડણક સાંભળીને તે ચોકી ઊઠી તેણે પોતાનું બાળક યાદ આવ્યું તેને પાછળ જોયું બાળક ત્યાં ન હતું એને વેટ મૂકી તે ભેખડ પાસે આવી એણે જે દ્રશ્ય જોયું તેથી તેનો આંખો

એની માં જોડે પહોંચી ગયું અને માલધારી બાળક એની માં પાસે ગયું શ્રણભર બંને માતાએ આંખો મેળવી બંનેનો આંખો વચ્ચે કંઈક છુપી વાત થઈ ગઈ માતાએ પોતપોતાના બાળકને લઈને ચાલી ગઈ તેમાં બે જુદા જુદા પણ શિશુ પ્રત્યેનું મમતામાં કશો ફેર ન હતો જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અથવા તો મારો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને આ વિડીયો કેવો લાગ્યો તેની કમેન્ટ કરવાનું ન ભૂલતા અને આ ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાઈકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો